તો આ તરફ જૂનાગઢ ગેરકાયદેસર ફી દર્શન કેસમાં વધુ 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય સૂત્રધારની પૂછપરછમાં 6 લોકોના નામ ખુલ્યા હતા. જૂનાગઢના ઉદ્યોગપતિ આશિષ ચૌહાણની પણ ધરપકડ કરવામાં આવી છે. વન વિભાગે વિડીયો અંગે કર્યું સઘન ઓપરેશન કર્યું હતું. સિંહને મારણ આપી કરાવાતું હતું. ગેરકાયદેસર ફી દર્શન આ કેસમાં હાલ સુધીમાં 8 શખ્સોની ધરપકડ કરાઈ છે. વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટની કલમો લગાવાઈ છે. સાથે સાથે ગેરકાયદેસર ફી દર્શનનો જે વિડીયો વાયરલ થયો હતો તેને લઈને હજુ પણ વધુ તપાસ હાથ ધરી છે. આ વિશે વધુ વાતચીત કરવા માટે હનીફ ખોખર અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે. હનીફ, જે 6 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે, હજુ કેટલા શખ્સો આ તમામ બાબતમાં જોડાયેલા છે? આજે વધુ 6 શખ્સોની ધરપકડ કરાઈ છે, જેમાં જૂનાગઢના જે ઉદ્યોગપતિના પુત્ર છે આશિષ ચૌહાણ, અબ્દુલ રહેમાન માલફાની, અબ્બાસી જરીવાલા, વસીમ જાદુગર ઉર્ફે બ્લોચ, વસીમ લાઈન અને પપ્પુ થયમ નામના 6 શખ્સોની ધરપકડ કરાઈ છે. અગાઉ 2 શખ્સોની ધરપકડ કરાઈ હતી અને કુલ હવે આંકડો પહોંચ્યો છે 8 ઉપર. આ લોકો છે તે ગિરનારના જંગલમાં જે સિંહ વસવાટ કરે છે ત્યાં ગેરકાયદેસર જંગલમાં પ્રવેશ કરી પશુઓને ઝાડમાં સાથે બાંધી અને શિકારનો વિકૃત આનંદ માણતા હતા અને તેમની સામે વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ મુજબ વન વિભાગે કાર્યવાહી કરી છે અને કુલ અત્યાર સુધીમાં 8 લોકોને ઝડપી લીધા છે. હજી ઘણા નામો ખુલ્યા છે અને એમાંથી લોકોને હજી પણ ધરપકડ થશે અને આ લોકોની હજી પૂછપરછ થઈ રહી છે અને તેમની પાસેથી પણ ઘણા નામો ખુલે તેવી શક્યતા છે. જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર હનીફ. તો પૂછપરછમાં 6 નામ ખુલ્યા હતા, અત્યાર સુધીમાં 8 લોકોની ધરપકડ કરાઈ છે અને વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ તેમના ઉપર કલમો લગાવવા